નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે આસપાસ, જેનો પાઠ 12મો, જેનું નામ છે બદલાતો સમય. આ પાઠની સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નોના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 12મો, બદલાતો સમય. મારું નામ નીલાભાઈ છે. વર્ષો પહેલાની આ વાત છે. એ સમયે હું નાનો બાળક હતો. મારા પિતાજી ખેત મજૂરી કરતા. હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું છું. એ સમયના મારા અનુભવો તમારી સાથે આપલે કરવા માંગુ છું. તો નીલાભાઈની ઉંમર હાલ તો ખૂબ મોટી થયેલી છે, પરંતુ જ્યારે નીલાભાઈ નાના હતા એ સમયના અનુભવો આપણને કહે છે અને ત્યારે આપણે તેમના અનુભવો વિશે જાણીએ. મોટું સ્થળાંતર. લગભગ 70 વર્ષ પહેલાંની વાત છે. મને યાદ છે તે સમય જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે અમે અલિયારનો ટંડો ગામ, હાલ જે પાકિસ્તાનમાં છે, ત્યાં રહેતા હતા. તે સમયે અમારે ખૂબ વેઠવું પડેલું. વિદ્યાર્થી મિત્રો, વાત છે જ્યારે ભારત આઝાદ થયો ત્યારની, અને એ સમયે ભારત અને પાકિસ્તાન બે દેશો અલગ થતા ઘણા બધા લોકો છે તે પાકિસ્તાનમાંથી ભારતની અંદર રહેવા માટે આવ્યા હતા. એ જ પરિવારની અંદર આ નીલાભાઈનો પરિવાર છે તે પણ આવ્યો હતો, કે જે તેઓ ત્યારે પાકિસ્તાનના ટંડો ગામની અંદર રહેતા હતા અને ત્યાંથી ભારતની અંદર આવે છે, જ્યારે નીલાભાઈની ઉંમર માત્ર 10 વર્ષની જ હતી. ત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી અને તેઓ અહીં પહોંચ્યા હતા. ખૂબ ચહલપહલ ચાલતી હતી અને મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. તો એ સમય વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મુશ્કેલીવાળો સમય હતો. ત્યારે એક દિવસ નીલાભાઈના પિતા આવે છે અને તેમને કહે છે કે ચાલો આપણે ગામ છોડી અને જતું રહેવાનું છે, બીજી જગ્યાએ આપણે સ્થળાંતર કરવાનું છે. હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો. ત્યાં મારા બધા મિત્રો હતા. અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈ અને ભાગ્યા, તે પણ સરહદ પર પડાવી લીધા. છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીરા નજીક આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, એ સમયે જ એટલો મુશ્કેલ, જેમ અગાઉ આપણે વાત કરી તે મુશ્કેલી ભર્યો સમય હતો, કે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તેમ નીલાભાઈને તેનો પરિવાર છે તે આવે છે, પણ તેના બળદગાડા ને તે બધું છે તે પણ કોઈક લઈ જાય છે સરહદ ઉપરથી, તે પણ તેમનું લઈ લેવામાં આવે છે અને છેલ્લે એ બધા કચ્છની અંદર ધોળાવીરા નજીક આવી અને ગામની અંદર વસવાટ કરે છે. અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું. લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ, ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો છે. તો શરૂઆતમાં જ વિદ્યાર્થી મિત્રો મેં વાત કરી કે એ સમય 1947નો સમય, કે જ્યારે ભારત અને પાકિસ્તાન એવા બે દેશો અસ્તિત્વમાં આવ્યા અને એ સમયે આ પ્રકારે એકબીજા દેશોમાંથી લોકોનું સ્થળાંતર છે તે થઈ રહ્યું હતું. તેમાં ઘણા બધા લોકો છે તે ભારતમાં પાકિસ્તાનમાંથી રહેવા માટે આવ્યા હતા. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાન ગયા હતા, જેમ અમે ભારતમાં આવ્યા હતા. થોડા સમય અમે બધા એક કુબો બનાવી અને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં આવ્યા પછી રહેવાની કોઈ વ્યવસ્થા ન હતી, એટલા માટે નીલાભાઈ અને તેનો પરિવાર છે તે એક નાનકડો કુબો બનાવી અને કુબાની અંદર વસવાટ કરી રહ્યો હતો. ત્યાર પછી એક નવું ઘર બનાવે છે. એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખરચરિયા જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે. તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવીશું. હું ખૂબ જ ખુશ હતો. બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી હતી. અમે બાળકોએ પણ મદદ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, એ સમયની અંદર તો જ્યાં જગ્યા મળે ત્યાં લોકો ઘર બનાવી શકતા હતા. અત્યારની જેમ હતું નહીં કે તમારે પહેલાં પ્લોટ લેવો પડે, પછી ત્યાર પછી તેના ઉપર તમે બાંધકામ કરી શકો.
પણ એ સમય તો એવો હતો કે ત્યારે કોઈને ઘર બનાવવું હોય તો ત્યાં જગ્યા મળે, ત્યાં જગ્યા મળે ત્યાં મકાન બનાવી શકે. એવી રીતે નીલાભાઈના પરિવારને ખરચરિયા ગામની અંદર જગ્યા મળી તો ત્યાં તેઓએ મકાન બનાવ્યું અને તેમના મમ્મી પપ્પાએ ખૂબ જ મહેનત કરી, બાળકો હતા તેમણે પણ મકાન બનાવવામાં મહેનત કરી. માએ માટી ખોદી અને અમે તગારા ભરીને માને આપ્યા હતા. બહેન અને માએ તેમાં ભૂસું ભેળવ્યું, બાપાએ દિવાલો બનાવી. આ પ્રકારે જૂના સમયે કે જ્યારે સિમેન્ટની બાંધકામ છે તે સિમેન્ટથી કરવામાં ન આવતું, પરંતુ માટી અને ઘઉંનું ભૂસું તેનો ઉપયોગ કરી અને મકાનનું બાંધકામ છે એ થતું હતું. આ પ્રકારે નીલાભાઈના મકાનનું બાંધકામ છે તે પણ થતું હતું. અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા. માએ તેમાંથી લીપણ કરી ભોંયતળિયું તૈયાર કર્યું. માં કહેતા કે ગાર કરેલી હોય ત્યાંથી જીવજંતુઓ દૂર રહે છે. વિદ્યાર્થી મિત્રો, લીપણવાળા મકાન આજે પણ ઘણા ગામડાઓની અંદર તમને જોવા મળે છે કે જેમાં ગાયનું છાણ અને થોડી માટી ભેગી કરી અને લીપણ કરવામાં આવે છે, જેના કારણે મકાન છે તેની અંદર જીવજંતુઓ ઓછા પ્રવેશે છે. હવે છાપરું ઢાંકવાનું હતું. બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી વાંસા તૈયાર કરી મોભ મૂક્યો. મોભ એટલે, વિદ્યાર્થી મિત્રો, જેમણે નળિયાવાળા મકાન જોયા હશે તેમને ખબર હશે, નળિયાવાળા મકાનમાં જે ઊભું લાકડું એક મૂકવામાં આવે છે જે મોભ તરીકે ઓળખાય છે, તે મોભ છે. તે બાપાએ લીમડાની ડાળી કાપી અને તેમાંથી મોભ તૈયાર કર્યો હતો, જેના પર થોડા સણના કોથળા મૂકી માટીના નળિયાથી ઢાંકી દીધું. ત્યાર પછી મોભ તૈયાર કરી અને તેને માટીના નળિયા મૂકી અને ઢાંકી દેવામાં આવે છે, એટલે કે છત છે તે તૈયાર થઈ જાય છે. ટૂંકમાં કહીએ તો નળિયાવાળા મકાન છે તે નીલાભાઈએ બનાવ્યા. અમારી આજુબાજુના મોટાભાગના ઘરો અમારા ઘર જેવા જ હતા, જે અમારા જૂના ઘર જેવા જ હતા, જે મને ખૂબ જ ગમતું હતું. કેમ કે અહીં દરેક લોકો છે તે મોટાભાગના વિસ્થાપિત એટલે કે બીજા દેશમાંથી આવેલા હતા, એટલા માટે બધા લોકોના મકાનો છે મોટાભાગે એક સરખા જ જોવા મળતા હતા. ચલો શોધી કાઢો અને લખો. ગામના કોઈ વડીલ સાથે વાત કરો, તેમની મુલાકાત લઈ. જ્યારે તેઓ 8 કે 9 વર્ષના હતા તે સમયના તેમના અનુભવો તમારે જાણવાના છે. તમારા દાદા દાદી હોય તો તેમને તમે પૂછશો તો તેમને પણ આ વાતની કદાચ ખબર હશે. તે ક્યાં રહેતા હતા તે જગ્યાનું નામ લખો, તો તે ગામડામાં રહેતા હતા. તે ગામનું નામ સૂરજપુર હતું. ચાલો, તેમનું ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનાવેલું હતું? તો તેમનું ઘર કાચી ઈટો, માટી, વાંસ, લાકડા અને નળિયાથી બનાવેલું હતું. તેમના ઘરમાં શૌચાલય હતું? જો ના તો તે ક્યાં હતું? તો ના, તેમના ઘરમાં શૌચાલય ન હતું. તેઓ શૌચક્રિયા માટે ગામના વગડામાં કે ખેતરમાં જતા હતા. ઘરના ક્યાં ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી? તો તેમના ઘરના ફળિયામાં એક માટીનો ચૂલો બનાવ્યો હતો, ત્યાં રસોઈ બનાવવામાં આવતી. ઘણા લોકો ઘરના એક ખૂણામાં માટીના ચૂલા ઉપર રસોઈ બનાવતા. અત્યારની જેમ, વિદ્યાર્થી મિત્રો, ત્યારે રસોડાની સુવિધા છે તે હતી નહીં. રૂમની અંદર જ કોઈ એક ખૂણામાં અથવા તો ફળિયાની અંદર એક જગ્યાએ ચૂલો રાખેલો હોય ત્યાં જ બધી રસોઈ બનાવવામાં આવતી. નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર માટીનો ઉપયોગ થયો. શા માટે? તો નીલાભાઈનું ઘર આજથી 80 વર્ષ પહેલાં બન્યું હતું. તે સમયે ગામડાઓમાં સિમેન્ટ, રેતી, લોખંડ કે ઈંટોનો વપરાશ ન હતો. તેઓએ જાત મહેનતથી ગાર માટી, લીપણ, ભૂસું અને લાકડાની ડાળીનો ઉપયોગ કરી ઘર બનાવ્યું હતું. આમ ઘરની દિવાલો અને ભોંયતળિયું માટીનો ઉપયોગ કરીને બનાવ્યું હોવાથી ખૂબ જ ગાર માટીનો ઉપયોગ થયો હતો. ચાલો, ત્યાર પછી હવે ઘરની અંદર ફેરફાર થાય છે. સમય ઝડપથી વીતવા લાગ્યો. અમે મહેનત કરીને સ્થિર થયા હતા. હવે બા બાપુજી મને પરણાવવા માંગતા હતા. મેં વિચાર્યું કે લગ્ન પહેલાં અમારે ઘરની મરામત કરાવવી જોઈએ અને એક રૂમ વધારે બનાવવો જોઈએ. તે સમયે શહેરોમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા હતા. તેઓ કહેતા કે સિમેન્ટથી મજબૂત ઘરો બને છે. અમે પણ વિચાર્યું કે અમારે સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. અમે નવા રૂમની છત બનાવવા લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. તો નીલાભાઈ છે હવે તે ઉંમરલાયક થઈ ગયા અને તેના પિતાજી તેવું નક્કી કરે છે કે હવે નીલાભાઈના લગ્ન કરી દેવા. પણ નીલાભાઈ એવું વિચારે છે કે લગ્ન પહેલાં મારે મારા મકાનની અંદર એક મોટો રૂમ છે તે બનાવવો છે. અને એ સમયે શહેરોની અંદર જે લોકો મકાન બનાવતા હતા તે લોકો સિમેન્ટનો પણ ઉપયોગ કરવા લાગ્યા હતા અને તે લોકો એવું કહેતા કે સિમેન્ટથી જો મકાન બનાવવામાં આવે તો તે મકાન છે તે ખૂબ મજબૂત બને છે. તેથી નીલાભાઈ છે તે પણ પોતાનું મકાન સિમેન્ટથી બનાવે છે અને તેના છત છે તે લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કરી અને બનાવે છે.
તે સમયે બજારમાં પકવ્યા વગરની ઈંટો પણ મળતી હતી. અમે તેનાથી દિવાલો બનાવી. પકવ્યા વગરની ઈંટો એટલે જેને બેલા કહી શકાય, તો તેમાં બેલા છે તે પણ ત્યારે મળતા, અને દિવાલ છે તે નીલાભાઈએ તે બેલાની બનાવી. ઈંટોનો ઉપયોગ ફાયદાકારક હતો. અમારે હવે દિવાલ પર લીપણ નહોતું કરવું પડતું. વર્ષમાં એકવાર અમે દિવાલોને ચૂનો લગાવડાવતા. અમે આંગણામાં નાનું રસોડું પણ બનાવી દીધું અને રસોડામાં માટીનો ચૂલો અને વાસણો મૂકવાની જગ્યા પણ હતી. તો નીલાભાઈને ઘરની અંદર હવે થોડી સુવિધાઓ છે, તેમાં વધારો થાય છે. કારણ કે ઈંટોમાંથી મકાન બનાવ્યું, દિવાલ બનાવ્યું, તેથી તેને હવે લીપણ કરવાની જરૂર ન રહેતી. અને વર્ષની અંદર એકાદ વાર ચૂનો લગાવી દે તો આખું વર્ષ છે તે મકાન સારું રહેતું. એવી જ રીતે આંગણાની અંદર તેમણે નાનું રસોડું બનાવે છે, જેની અંદર નાનો એક ચૂલો અને વાસણો મૂકવા માટેની થોડી જગ્યા છે તે પણ બનાવવામાં આવે છે. પછી મારા લગ્ન થયા અને મારી પત્ની અમારા નવા ઘરમાં આવી રસોઈ બનાવવા તે રસોડામાં નીચે બેસતી. અમે બધા રસોડામાં ચટાઈ પર એક સાથે જમવા બેસતા તે ખૂબ ખુશીનો સમય હતો. આગળના ચિત્રની અંદર આપણે જોયું કે નીલાભાઈ અને તેનો પરિવાર છે તે એક જ સાથે રસોડામાં બેસી અને જમતા હતા, તે પણ આપણે જોયું. અને નીલાભાઈનો પરિવાર છે હવે ખૂબ ખુશ હતો. તે દિવસોમાં કેટલાક લોકો શૌચ કરવા ખુલ્લા ખેતરોમાં જતા. ઘણા ખરા મકાનોમાં તેના માટે અલગ જગ્યા હતી. અમે ઘરની પાછળ બેલાથી નાનું શૌચાલય પણ બનાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજે પણ ગામડાઓની અંદર ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં શૌચાલયની સુવિધાઓ નથી, તો એવા લોકો છે તે શૌચક્રિયા માટે ગામડાની અંદર, વગડાની અંદર અથવા તો ખુલ્લા ખેતરોની અંદર જતા હોય છે. અહીં નીલાભાઈને ત્યાં પણ શૌચાલયની સુવિધા ન હતી, પણ ઘણા ખરા મકાનોમાં આ સુવિધા હતી. તેથી નીલાભાઈને પણ એમ લાગે છે કે આપણે પણ શૌચાલય બનાવવું જોઈએ. તેથી તેમણે ઘરની પાછળના ભાગમાં એક નાનું શૌચાલય બનાવવાનું નક્કી કરે છે અને શૌચાલય બનાવે છે. ત્યાર પછી વધુ બદલાવ થાય છે. મારા 7 દીકરા અને 1 દીકરીનો જન્મ તે ઘરમાં થયો હતો. સમય વીતતો ગયો, બાળકો થોડું ઘણું ભણ્યા. 20 વર્ષ પહેલા અમારી દીકરી જમીના લગ્ન થયા અને તે સાસરે રાફુ ગામે ચાલી ગઈ. જ્યારે મારા દીકરા લાખાના લગ્ન થયા, અમને લાગ્યું કે નવી વહુ અમારે માટે અમારે ઘર તૈયાર કરી દેવું જોઈએ. તો ત્યાર પછી નીલાભાઈની ઉંમર વધતી જાય છે, તેમના દીકરા દીકરીઓ છે તે પણ મોટા થાય છે, અને તેમાં તેની દીકરી જમી છે તેના લગ્ન થાય છે અને તે સાસરે ચાલી જાય છે. જ્યારે લાખાના લગ્ન તેમનો દીકરો હતો, તેમના લગ્ન થાય છે અને તેને એવું લાગે છે કે અમારે દીકરા માટે હવે એક અલગ મકાન છે તે તૈયાર કરવું જોઈએ. તો નીલાભાઈ છે તે અલગ મકાન બનાવવાની વ્યવસ્થા કરે છે. ત્યારે દરેક લોકો પાકી ઈંટો વાપરતા હતા. અમે પણ દિવાલ બનાવવા તેનો જ ઉપયોગ કર્યો અને છત માટે વાંસા નળિયાના બદલે અમે મજબૂતી લાવવા માટે લોખંડ ખપચી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જેમ આપણે પાકા મકાનો બનાવીએ છીએ, તેમ નીલાભાઈએ જુઓ નળિયાવાળા મકાનની બાજુમાં એક પાકું મકાન બનાવ્યું અને કાચી ઈંટોના બદલે હવે પાકી ઈંટોનો ઉપયોગ કર્યો. છત બનાવવા માટે વાંસા નળિયાને બદલે સિમેન્ટ લોખંડ અને રેતી કપચીનો ઉપયોગ કરી અને છત છે તે ભરવામાં આવે છે. શૌચાલયમાં કચરાના નિકાલ માટે પાઇપ મૂકી મોટું રસોડું બનાવ્યું. લાખાની પત્ની માટીનો ચૂલો ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરે છે, કારણ કે તે ગેસ સ્ટવ પર રસોઈ બનાવે છે. તો જુઓ, સમય બદલાતા બદલાતા ઘરની અંદર જે સુવિધાઓ હતી તે સુવિધાઓની અંદર પણ વધારો થતો જાય છે, તેમજ રસોઈ બનાવવાના સાધનો પણ આપણે જોયા તેમાં પણ હવે ધીમે ધીમે ફેરફાર આવી રહ્યો છે. જેમ કે નીલાભાઈના પત્ની છે તે રસોઈ બનાવવા માટે ચૂલાનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે લાખાના પત્ની છે તે રસોઈ બનાવવા માટે ગેસ સ્ટવનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યાર પછી જોઈએ નવી વસ્તુઓ જોઈએ. મારા દીકરાનો દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે. તેણે હવે નવું ઘર બનાવ્યું છે. તેને નાની મોટી ખરીદી કરવા શહેર જવાનું થાય. ત્યાં તો મોટી મોટી ઇમારતો હોય, તેમાં જુદી જુદી સુવિધાઓ પણ ઘણી જોવા મળે. તે નવી પેઢીનો દીકરો છે. તેણે હવે શૌચાલય, રસોડું વગેરે સુવિધાઓવાળું ઘર બનાવ્યું, જે બનાવવું અમારા માટે અઘરું હતું. કેમ કે સમયની સાથે સાથે ઘણા બધા બદલાવ આવતા જાય અને નીલાભાઈએ પણ પોતાના ઘરમાં ફેરફાર કર્યો, તેમ તેના દીકરા છે, તેના દીકરાનો દીકરો છે તે પણ હવે પોતાનું ઘર બનાવવા માટે ઘણા બધા ફેરફારોવાળું મકાન છે તે બનાવે છે. અને તેણે ઘરની અંદર જ બધી સુવિધા, શૌચાલય, રસોડું આ બધું મળી રહે એ પ્રકારની સુવિધાઓ છે તે ઘરમાં બનાવે છે. થોડા વર્ષો પહેલા લાખાએ શૌચાલય અને બાથરૂમ ફરીથી બનાવડાવ્યું. તેણે બાથરૂમમાં રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો. વિચારો, નાહવા માટેની જગ્યામાં આટલો બધો ખર્ચો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારના સમયમાં આપણને એવું લાગે કે આ ખર્ચાની વાત છે તે ખૂબ જ સામાન્ય લાગે, પરંતુ
જૂના સમયના લોકો છે તેમને આ વાત છે ખૂબ મુશ્કેલ લાગતી, કારણ કે એ સમયની અંદર તેમની આવક છે તે મર્યાદિત હતી અને આવું રંગીન મકાન છે તેમણે ક્યારેય જોયું ન હોય, એટલા માટે તેને લાગે છે કે લાખાએ જે શૌચાલય બનાવ્યું તેમાં તો તેણે રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો, હવે નહાવાની જગ્યામાં આવું બધું કરવાની કંઈ જરૂર નહીં. હું હવે 80 વર્ષનો થયો, આ બધા વર્ષોમાં મેં ઘણા ફેરફાર જોયા છે. મારા પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે અને તેમના ઘર કેવા હશે. અત્યારે અલિયારનો ટંડો ગામ મકાનો કેવા હશે, મને એમ થાય છે કે બીજા મારા બીજા મિત્રો ક્યાં હશે. એટલે કે નીલાભાઈ છે તેની ઉંમર હાલ તો 80 વર્ષની થઈ ગઈ અને ત્યારે એવું વિચારે છે કે હવે આ 80 વર્ષની અંદર તમે ઘણા બધા ફેરફારો જોયા અને મને નથી ખબર કે મારા દીકરાના દીકરાઓ અને દીકરીઓ છે તે કેવા મકાનની અંદર રહેશે, પણ મને અને મારા બીજા મિત્રો ક્યાં હશે તે પણ અત્યારે વિચાર આવી રહ્યો છે. ચાલો હવે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે કે તમારું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીઓ ઉપયોગમાં લેવાઈ હતી. તો અમારું ઘર બનાવવા માટે ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ, કાચ અને લાકડું વગેરે સામગ્રીઓ ઉપયોગમાં લેવામાં આવી છે. તમારા મિત્રનું ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનેલું છે તે શોધી કાઢો. શું તેમાં કોઈ ફેરફાર છે તેના વિશે લખો. તો મારા મિત્રનું ઘર ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ, વિલાયતી નળિયા અને સાગના લાકડામાંથી બનેલું છે. તેના ઘરના વિશેષ સુશોભન માટે બારણા અને બારીઓના ઉપરના ભાગે વિલાયતી નળિયા લગાવવામાં આવ્યા છે. મારા ઘર કરતા મારા મિત્રના ઘરમાં ઉપર મુજબનો ફેરફાર છે. ચાલો નીલાભાઈના પૌત્ર પૌત્રીઓ કેવા ઘરમાં રહેશે તમે શું વિચારો છો? તો સમય બદલાવની સાથે નીલાભાઈ, તેમના પુત્ર લાખાભાઈ તથા નીલાભાઈના પુત્રના પુત્રએ ઘરના બાંધકામમાં બદલાવ લાવીને ઈંટો, સિમેન્ટ, રેતી અને લોખંડ કપચીનો ઉપયોગ કર્યો, એમ આધુનિક સમયમાં નીલાભાઈના પૌત્ર પૌત્રીઓ પણ ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ કપચી, લાકડું, ટાઇલ્સ અને અન્ય સામગ્રીઓથી સજ્જ એવા મોટા ઘરમાં રહેવા જશે એમ હું વિચારું છું. ચાલો તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો, તમે કેવા પ્રકારનું ઘર પસંદ કરશો? તો હું મોટો થઈને શહેરમાં રહેવાનું પસંદ કરીશ. હું શહેરમાં આધુનિક સગવડતા ધરાવતા સ્વતંત્ર બંગલા કે વિલા પ્રકારના ઘરમાં રહેવાનું પસંદ કરીશ. વિલા એ શહેરના વૈભવશાળી વિસ્તારમાં બનતા અત્યાધુનિક સગવડતાવાળા બંગલાઓ હોય છે. તમારા દાદા દાદીઓના ઘર શાના દ્વારા બનાવવામાં આવ્યા તેના વિશે તમે લખ્યું. શું તેમાંની કેટલીક સામગ્રી તમારું ઘર બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે તેના નામ આપો. તો હા, મારા દાદા દાદીઓના ઘર ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ તથા છાપરા, નળિયા અને લાકડાથી બનેલા હતા. મારા ઘરમાં પણ એ જ સામગ્રીઓનો ઉપયોગ થયો છે. લોકોને તેઓ જે કામ કરે છે તે અનુસાર નામ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જે માણસ લાકડાનું કામ કરે છે તેને સુથાર કહેવાય. તો તમારા ગામમાં જે લોકો લાકડાનું કામ કરે તમે તેમને શું કહો છો? તો અમારા ગામમાં જે લોકો લાકડાનું કામ કરે છે તેને અમે મિસ્ત્રી કહીએ છીએ. હવે ચિત્ર જુઓ અને કોષ્ટક પૂર્ણ કરો. અલગ અલગ લોકો દ્વારા અહીં કેવા પ્રકારના કામ થાય છે તો જુઓ. ચિત્રની અંદર અલગ અલગ લોકો છે તે ઘણા બધા કામો કરી રહ્યા છે. જેમ કે કુંભાર દ્વારા ચાકડા પરથી માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. મજૂરો રેતી, સિમેન્ટ, પાણી ભેગા કરી અને ચણતર માટે માલ તૈયાર કરે છે. તૈયાર થયેલા માલ અને ઈંટો દ્વારા કડિયા, ચણતર તથા પ્લાસ્ટર કરે છે. ઇલેક્ટ્રિશિયન દ્વારા ઇલેક્ટ્રિકનું કામ થઈ રહ્યું છે. પાણીની વ્યવસ્થા માટે વિવિધ પ્રકારની પાઇપ ફિટિંગનું કાર્ય પ્લમ્બર દ્વારા ચાલી રહ્યું છે. તો અહીં એક જ ચિત્રની અંદર ઘણા બધા કામો એક સાથે થઈ રહ્યા હોય તેવું આપણે જોઈ શકીએ છીએ. ચાલો ચિત્રમાં તેઓ ક્યાં ક્યાં સાધનોનો ઉપયોગ કરતા બતાવાયા છે તેમના નામ આપેલા કોષ્ટકમાં લખો. જેમ કે માટીની વસ્તુ બનાવવા માટે ચાકડાની જરૂર પડશે અને તે કુંભાર કરી રહ્યો છે. પાઇપ ફિટિંગ કરવા માટે કટર અને લેવલ પટ્ટીની જરૂર પડશે, તે જે વ્યક્તિ કામ કરે છે તેને પ્લમ્બર કહેવામાં આવે છે. ચણતર કામ કરવા માટે લેલું અને મસ્ટરની જરૂર પડશે અને તે કામ કરનાર વ્યક્તિને કડિયા કહેવામાં આવે છે. લાઇટ ફિટિંગ કરવા માટે વાયર, પકડ, ટેસ્ટર વગેરેની જરૂર પડશે અને તેને ઇલેક્ટ્રિશિયન કહેવામાં આવે છે.
શું તમે આ પ્રકારનું કામ કરનારા માણસોને જાણો છો, તેઓની મુલાકાત લઈ માહિતી મેળવો અને તમારા મિત્રો સાથે તેની ચર્ચા કરો? તો વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરની આજુબાજુમાં પણ આવું કામ કરવાવાળા ઘણા બધા લોકો તમને મળી રહેશે, જેની પાસેથી તમારે જાણકારી મેળવવી. ચાલો ત્યાર પછી, જ્યાં બાંધકામ ચાલતું હોય તેવા સ્થળની શિક્ષક કે વાલીની મદદથી મુલાકાત કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. જો વિદ્યાર્થી મિત્રો તમારી નજીકમાં ક્યાંય બાંધકામ ચાલુ હોય તો તમે તમારા શિક્ષક સાથે ત્યાં જઈ અને મુલાકાત લઈ અને તેના આધારે આ પ્રશ્નોના જવાબ લઈ શકો છો. તેમજ જો તમને નજીકમાં ક્યાંય બાંધકામ ન મળે તો અહીં આપેલા નમૂનારૂપ પ્રશ્નો છે તે પણ તમે લખી શકો કે શાનું બાંધકામ થઈ રહ્યું છે? તો ત્યાં મકાનનું બાંધકામ થઈ રહ્યું છે. કેટલા માણસો કામ કરી રહ્યા છે? તો ત્યાં લગભગ 10 માણસો કામ કરી રહ્યા છે. તેઓ કયા પ્રકારનું કામ કરી રહ્યા છે? તો ત્યાં કડિયાઓ ચણતર કામ કરી રહ્યા છે અને કેટલાક લોકો સેન્ટરિંગનું કામ કરી રહ્યા છે. ત્યાર પછી, ત્યાં કેટલા પુરુષો અને સ્ત્રીઓ છે? તો ત્યાં 8 પુરુષો અને 2 સ્ત્રીઓ છે. તે લોકોને દરરોજ કેટલા રૂપિયા મળે છે? એક બે લોકોને પૂછો. તો એક બે લોકોને પૂછતા જાણવા મળ્યું કે પુરુષોને દરરોજના 400 રૂપિયા મળે છે અને સ્ત્રીઓને દરરોજના 250 રૂપિયા મળે છે. ચાલો હવે, મકાન બનાવવા માટે કઈ કઈ સામગ્રી વાપરવામાં આવી છે? તો મકાન બનાવવા માટે ઈંટો, સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ, લાકડું, ટાઇલ્સ, પથ્થર, આરસ વગેરે સામગ્રીઓ વાપરવામાં આવી રહી છે. મકાન બનાવવા કેટલી ટ્રક ઈંટો અને કેટલી થેલીઓ સિમેન્ટ વાપરવામાં આવી હશે તે અનુમાન કરવા પ્રયત્ન કરો. તો મારું અનુમાન છે કે મકાન બનાવવા લગભગ 2 ટ્રક ઈંટો અને 300 સિમેન્ટની થેલીઓ વાપરવામાં આવી હશે. ચાલો, બાંધકામની જગ્યાએ સામગ્રી કેવી રીતે લાવવામાં આવે છે? જેમ કે ટ્રક દ્વારા, હાથલારીથી, બીજા વાહનો દ્વારા, તેની યાદી બનાવો. તો બાંધકામની જગ્યાએ ટ્રક, ટ્રેક્ટર, ટ્રોલી, રેકડી, હાથલારી, મિની ટ્રેક્ટર વગેરે વાહનો દ્વારા સામગ્રી લાવવામાં આવે છે. ચાલો, હવે આપણે કિંમત શોધવાની છે. તો સિમેન્ટની એક થેલીની કિંમત હાલમાં વિદ્યાર્થી મિત્રો 350 થી 400 રૂપિયા જેટલી છે. એક ઈંટની કિંમત છે તે લગભગ 5 રૂપિયા જેટલી થાય છે. રેતીની એક ટ્રક કે ટ્રેક્ટરની કિંમત છે, એક ટ્રેક્ટરના હાલ 2500 રૂપિયા છે. ચાલો, થોડા બીજા પ્રશ્નો પૂછો અને તેના જવાબો લખો. કે સિમેન્ટ સાથે કેટલી રેતી ભેળવવામાં આવે છે? વજનદાર વસ્તુઓ ઉપર કેવી રીતે પહોંચાડો છો? આવા પ્રશ્નો પણ આપણે તેમને પૂછી શકીએ. 80 વર્ષ સુધીમાં નીલાભાઈના ઘરમાં જુદા જુદા સમયે જુદી જુદી સામગ્રીઓ ઉપયોગમાં લેવાઈ હતી, તેની સાચા ક્રમમાં યાદી બનાવો. તો ચાલો આપણે યાદી બનાવીએ. પ્રથમ યાદીમાં આવશે માટી, ભૂસું, છાણ અને શણના કોથળા. બીજી યાદીમાં આવશે કાચી ઈંટ, સિમેન્ટ, રેતી, ચૂનો અને લોખંડ. ત્યાર પછી ત્રીજી યાદીની અંદર આવશે પાકી ઈંટ, લોખંડ, કપચી, રેતી, સિમેન્ટ. ચોથી યાદીમાં આવશે પાકી ઈંટ, લોખંડ, આરસ, કપચી, રેતી અને સિમેન્ટ. ચાલો ઘર બનાવીએ. બાળકોને 3-4 જૂથમાં વિભાજિત કરો. દરેક જૂથને અલગ અલગ ઘરના નમૂના બનાવવા દો. તેના માટે તમે માટી, લાકડું, કાગળ, કાપડના ટુકડા, ચંપલનું બોક્સ, દિવાસળીનું બોક્સ અને રંગોનો ઉપયોગ કરી શકો. બધા ઘરો, મકાનો પડોશમાં ફળિયું બને તે રીતે ગોઠવી દો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ઘર બનાવવાની પ્રવૃત્તિ છે તે કરવાની છે. તો અહીં આપણો પાઠ 12 બદલાતો સમય ના આસપાસના પાઠની સમજૂતી અને તેના પ્રશ્નોના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠની સમજૂતી અને તેના પ્રશ્નોના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 4 તમામ વિષયની સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.